नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायडना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज अपने धोरण 9 में विज्ञान विषय में प्रकरण 14 एनु नाम है नैसर्गिक स्रोत। एना माटेनु लेक्चर 5मो है। आ 5मा लेक्चर की अंदर आपणे बे थियरी समझवी छे, एक दरियाई पवन અને બીજું છે જમીનના પવન, બરોબર છે? તો એની અંદર પહેલી થિયરી છે દરિયાઈ પવન, બરોબર? તો દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતા જમીન પરની હવા એ વધુ ઝડપથી ગરમ થાય છે। આખા દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ હોય તો એ વખતે સમુદ્ર પરની હવા, બરોબર, સમુદ્ર પરની જે હવા છે એના કરતા જમીન પરની હવા એ વધુ ઝડપથી ગરમ થાય છે, બરોબર છે? જમીન પરની હવા સમુદ્ર પરની હવા કરતા જમીન પરની હવા એ વધુ ઝડપથી ગરમ થાય છે। આ ગરમ હવા એ ઉપરની તરફ ઉઠે છે, બરોબર છે? આ જે ગરમ હવા છે એ હવા ક્યાં જશે? ઉપરની તરફ જાય છે, ઉપરની તરફ ઉઠે છે। આથી જમીન ઉપર ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે। જમીન ઉપર કેવા દબાણ? ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે। કેમ? કારણ કે હવા ક્યાં જવાની? ઉપરની તરફ જવાની, બરોબર છે? હવા ક્યાં જશે? ઉપરની તરફ જશે। એટલા માટે તો શું થાય છે? તો દિવસ દરમિયાન સમુદ્ર પરની જે હવા છે એના કરતા જમીન પરની હવા એ વધારે ઝડપથી ગરમ થાય છે। ગરમ હવા ક્યાં જશે? ઉપરની તરફ જશે, એટલે જમીન ઉપર ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે, બરોબર છે? પહેલો મુદ્દો ખબર પડી તમને, બરોબર? સમુદ્ર અને જમીન બંનેની હવા કરતા જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થશે। એ હવા ક્યાં જશે? ઉપરની તરફ જશે, એટલે જમીન ઉપર વધારે ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે, બરોબર? જ્યારે સમુદ્ર પરની જે હવા છે એ ધીમેથી ગરમ થાય છે, અને ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં ઓછા જમીન ઉપર ઓછા, હા બરોબર છે, જમીન પર ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે। જ્યારે સમુદ્ર પરની હવા, બરોબર, એ ધીમે ધીમે ગરમ થાય છે એટલે ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે, બરોબર છે? બે વસ્તુમાં ખબર પડી, જમીન ઉપર કેવો ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે। કેમ? કારણ કે જમીન પરની હવા વધારે ઝડપથી ગરમ થશે, એટલે હવા ક્યાં જવાની? ઉપર તરફ જવાની, એટલે જમીન ઉપર ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે। જ્યારે સમુદ્ર પરની જે હવા છે એ ધીમે ધીમે ગરમ થાય છે, એટલા માટે ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે, બરોબર છે? ખ્યાલ આવ્યો? હવે આગળ જોઈએ, હવાની ગતિ એ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે। હવાની ગતિનું વહન કઈ બાજુથી કઈ બાજુ તરફ? તો વધારે દબાણ ધરાવતા વિસ્તાર તરફથી। હવે વધારે દબાણ ધરાવતો વિસ્તાર ક્યાં છે? સમુદ્ર પર, બરોબર? તો વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતો વિસ્તાર, ઓછા દબાણ ધરાવતો વિસ્તાર કયો છે? જમીન। એટલે હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે, એટલે સમુદ્ર પરથી જમીન તરફ હવાની ગતિનું વહન થાય છે, બરોબર? કઈથી કઈ દિશા તરફ? સમુદ્ર પર। કેમ? કારણ કે ત્યાં દબાણ કેવું છે? વધારે। જ્યારે જમીન પર દબાણ કેવું છે? ઓછું। એટલે વધારે દબાણથી ઓછા દબાણ તરફ, એટલે સમુદ્રથી જમીન તરફ હવાની ગતિનું શું થાય છે? વહન થાય છે, બરોબર? અને દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવનની દિશા એ સમુદ્રથી જમીન તરફ હોય છે। હમણાં જ મેં તમને કહ્યું ને કે ભાઈ દિવસ દરમિયાન સર્જાતી જે દરિયાઈ પવનની જે દિશા છે એ સમુદ્રથી જમીન તરફ થાય છે, એટલા માટે દરિયાઈ પવનનું નિર્માણ થાય છે, બરોબર છે? પહેલા મુદ્દાની અંદર ખબર પડી, બરોબર? પહેલા મુદ્દાની અંદર શું છે? તો સમુદ્ર પરની હવા જમીન પરની હવા કરતા વધારે ઝડપથી ગરમ થાય છે। ગરમ હવા ક્યાં જવાની? ઉપર તરફ જાય છે। ઉપર તરફ જશે એટલે જમીન ઉપર ઓછા દબાણ, કેમ? કારણ કે હવા બધી ક્યાં જવાની? ઉપર તરફ, એટલે જમીન ઉપર ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે। જ્યારે સમુદ્ર પરની જે હવા છે એ ધીમે 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 ગરમ થાય છે, એટલે ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે। અને આમાંય હવાની ગતિ એ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ હવાની ગતિનું વહન થાય છે, એટલે સમુદ્રથી જમીન તરફ શું થાય છે? હવાની ગતિનું વહન થાય છે, બરોબર? અને દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવનની દિશા એ સમુદ્રથી જમીન તરફ હોય છે। કઈથી કઈ દિશા તરફ? સમુદ્રથી જમીન તરફ હોય છે, અને પરિણામે
દરિયાઈ પવનનું શું થાય છે? નિર્માણ થાય છે. બરોબર? તો આ આપણે શાના વિશે સમજ્યા? દરિયાઈ પવન વિશે સમજ્યા. બરોબર છે? હવે આપણે શું સમજવું છે? તો જમીનના પવનો વિશે આપણે સમજવું છે. તો જમીનના પવનની અંદર આપણે વાત કરી તો રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને કેવા થાય છે? શીતળ થાય છે. એટલે કેવા થાય છે? ઠંડા થાય છે. બરોબર? આખા દિવસ દરમિયાન તાપ પડેલો હોય, બરોબર, ગરમી પડેલી હોય, એટલે સ્વાભાવિક છે રાતે જમીન અને સમુદ્ર બંને શીતળ થાય છે. પરંતુ પાણી કરતા જમીન એ વધુ ઝડપથી શીતળ થાય છે. બરોબર? પાણી કરતા જે જમીનનો વિસ્તાર છે એ વધુ ઝડપથી ઠંડુ પડી જશે. જ્યારે પાણી છે, બરોબર, એ ધીમે ધીમે ઠંડુ પડશે. કેમ? કારણ કે સીધો સૂર્યનો પ્રકાશ પાણી પર પડે છે. બરોબર? એટલા માટે પાણીની ઉપરની સપાટી ગરમ થશે, સાથે સાથે નીચેની સપાટી પણ કેવી થઈ જવાની? ગરમ થઈ જવાની. એટલે પાણી કરતા જે જમીન છે એ જમીન એ વધુ ઝડપથી શું થાય છે? ઠંડી થઈ જાય છે. બરોબર છે? પહેલા મુદ્દાની અંદર તમને ખબર ખ્યાલ પડી. બરોબર? કે ભાઈ રાત્રે જમીન અને સમુદ્ર બંને શીતળ થાય છે, પરંતુ પાણી કરતા જમીન જમીન એ ઝડપથી ઠંડી પડી જાય છે. આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતા વધુ શીતળ થાય છે. જમીન પરની જે હવા છે એ વધુ શીતળ છે. કોના કરતા? સમુદ્રના પાણી પરની હવા કરતા. બરોબર? તો જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતા વધુ શીતળ થાય છે. એટલે વધુ શીતળ કઈ હવા થશે? જમીન પરની હવા શું થાય છે? સર્જન થાય છે. ત્યાં કેવા? વધારે દબાણના વિસ્તારનું સર્જન થાય છે. અને આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવનની દિશા એ જમીનથી સમુદ્ર તરફ હોય છે. બરોબર? કેમ? કારણ કે જમીન પરની હવા એ ઝડપથી ઠંડી થઈ જાય છે. બરોબર? એટલે ત્યાં વધારે દબાણના વિસ્તારનું સર્જન થશે. અને આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવનની દિશા એ સમુદ્રથી જમીનથી સમુદ્ર તરફ હોય છે. એટલે જમીનના પવનની દિશા કઈથી કઈ દિશા તરફ? જમીનથી સમુદ્ર તરફ. બરોબર? જ્યારે દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે. કેમ? કારણ કે જમીન પરની જે હવા છે વધુ ઝડપથી ઠંડી થઈ જાય છે, એટલે ત્યાં વધારે દબાણના વિસ્તારનું સર્જન થાય છે. અને એના પરિણામે રાત્રિ દરમિયાન જમીનના પવનની દિશા એ જમીનથી સમુદ્ર તરફ હોય છે. કેમ? કારણ કે જમીન, બરોબર, એની જે હવા છે એ ઝડપી ઠંડી થાય છે, જ્યારે સમુદ્રની જે હવા છે, બરોબર, એ ધીમેથી ઠંડી થાય છે. એટલે જમીન ઉપર વધારે દબાણના વિસ્તારનું સર્જન થશે. એટલે હવા કઈથી કઈ દિશા તરફ હશે? જમીનથી સમુદ્ર તરફ હોય છે. બરોબર છે? તો આ આપણે અહીંયા દરિયાઈ પવન અને જમીનના પવન, દરિયાઈ પવનની અંદર દિશા છે સમુદ્રથી જમીન તરફ, અહીંયા છે જમીનથી સમુદ્ર તરફ. જમીનના પવનમાં વધુ ઝડપી કોણ ઠંડુ થાય છે? જમીન. બરોબર? જ્યારે સમુદ્ર એની જે હવા છે એ ધીમેથી ઠંડી થશે. બરોબર? એટલા માટે જમીનથી સમુદ્ર તરફ. બરોબર? પેજ નંબર 191 ઉપર આપેલું છે, ટેક્સ્ટબુકમાંથી વાંચી લેજો, સમજી લેજો. ખ્યાલ ના આવે તો વિડીયો છે તમારી જોડે, સ્ટોપ કરી પોસ્ટ કરીને પણ તમે સમજી શકો છો. બરોબર છે? અને આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું. બરોબર? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.